આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી સાથે આજે ઉપસ્થિત છે A1 ગ્રેડમાં મેળવેલ વિદ્યાર્થી સ્મિત જરીવાલા અને એમની સાથે સંસ્કાર ભારતી શાળાના પ્રિન્સિપાલ શ્રી મનુભાઈ પટેલ, મનુભાઈ પ્રજાપતિ આપણી સાથે ઉપસ્થિત છે. આપનું હાર્દિક સ્વાગત કરું છું અમારા સ્ટુડિયોમાં, અને તેમની સાથે તેમના પેરેન્ટ્સ પણ ઉપસ્થિત છે, તો આપનું પણ અમારા સ્ટુડિયોમાં સ્વાગત કરું છું. આજે સ્મિતે ખૂબ સરસ રિઝલ્ટ મેળવ્યું છે, તો આપણે સ્મિત આજે તે સરસ રિઝલ્ટ મેળવ્યું છે તો તું અમારા જે વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ જોઈ રહ્યા છે એને શું સંદેશો આપશે? આવી રીતે જ ભણતા રહો. પણ કેવી રીતે ભણવાનું છે? કેવી રીતે ભણીને તે જે આ રિઝલ્ટ મેળવ્યું છે એમાં તે કેટલા કલાક ભણવામાં સમય આપ્યો હતો? દરરોજ 2 કલાક મિનિમમ. 2 કલાકમાં જ તે આટલું સરસ રિઝલ્ટ મેળવ્યું છે? શું વાત છે, તો ખૂબ જ સારું કહેવાય. તો પહેલેથી જ હું એના પેરેન્ટ્સ સાથે વાત કરીશ. એનું રિઝલ્ટ પહેલેથી જ હોશિયાર છે કે 10th માં આવ્યા પછી એનું રિઝલ્ટ શું કર્યું છે? પહેલેથી જ રેન્ક છે. ખૂબ જ સરસ. તો સ્મિત, હવે તારું આગળ શું કરવાનો વિચાર છે? કોમર્સ લઈને સીએ. કોમર્સ તેને સીએ ભણવાનું છે, તો આપણા સુરત શહેરમાં એક નવા સીએ બનવા જઈ રહ્યા છે, તો એમને ખૂબ હું શુભેચ્છા આપીશ. સ્મિત, તું જરૂર સીએ બનજે અને ખૂબ સારા કામ કરજે એવી અમારી શુભેચ્છા રહેશે. અને એક પ્રશ્ન બીજો એક કરીશ તને, કે તારી હાઇટ મને બહુ નાની લાગે છે, તું લાગતો નથી 10મામાં છે એવું. સાચું છે ખરું ને? ખૂબ જ સરસ. તને શોખ શું છે ભણવા સિવાય? ક્રિકેટ. ક્રિકેટનો છે. ટીવી જોવાનો શોખ છે? થોડો. ઓકે, ફાઇન. મોબાઈલ, વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાનો કેટલો ઉપયોગ કરે છે? ઓછો. ખૂબ સરસ. તો સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કર્યો છે તો તું કદાચ સારું રિઝલ્ટ મેળવી શક્યો છે એવું મારું માનવું છે. આપણે એમના પિતાશ્રી સાથે વાત કરીશું. આપનું નામ છે? નૈનેશ જરીવાળા. જી, આપ શું કરો છો? જરીટો બિઝનેસ. જી, ખૂબ જ સરસ. આપના દીકરા એટલું સરસ રિઝલ્ટ મેળવ્યું છે તો આપ કેવી લાગણી અનુભવ કરો છો? ખૂબ સારી લાગણી અનુભવ છું, એટલે મેં જે રીતે વિચારેલું એનાથી વિશેષ સારું રિઝલ્ટ. જી, હવે વધુ આગળ 11th અને 12th માં સારા પર્સન્ટેજ મેળવશે અને પછી સીએ બનવાની વાત કરે છે, તો એમાં આપનું શું કહેવું છે? એ સરસ, એટલે મારો ગોલ બી એ રીતે જ છે કે ભાઈ ફાઇનાન્સ ની કોઈ પણ લાઈન તરફ આગળ વધે. જી, ખૂબ સરસ. એમની માતાશ્રી સાથે વાત કરીશું. માતાજી, આપ શું કરી રહ્યા છો હમણાં? હું હાઉસવાઈફ છું, મારા હસબન્ડની સાથે થોડું બિઝનેસમાં હેલ્પ કરું. જી, ખૂબ જ સરસ. અને આપણા દીકરાએ આટલું સરસ રિઝલ્ટ મેળવ્યું છે તો કેવું ફીલ થઈ રહ્યું છે આપને? બહુ જ ખુશી થાય છે કે આજે અમારું નામ રોશન કરી દીધું, અમારી મહેનત સફળ થઈ. આજે જે આખું વર્ષ મને એમ હતું કે જે રીતે એનું ભણવાનું ઓછો ટાઈમ હોય, મને પોતાને એમ થાય કે આ કેવી રીતે મેનેજ કરી શકશે, પણ એને પોતાને એટલો કોન્ફિડન્સ કરી કે ના, મને બસ આવડી ગયું છે એમ. જી, એટલે મને આગળ વાંધો નહીં આવે. ખૂબ જ સરસ. આપ એની શું કાળજી લેતા હતા ભણવા? જે સારા પર્સન્ટેજ મેળવ્યા છે તો આપે થોડીક એનો સમય આપ્યો હશે, કાળજી કઈ લીધી હશે તો એ જણાવો. એને વારે ઘડીએ કોઈ પણ ડિફિકલ્ટી હોય તો એને સમજાવવામાં, કે પછી એને સપોર્ટ કરું કે જો આ રીતે તું આને થોડુંક વિસ્તારપૂર્વક એને જણાવ કે એને ખ્યાલ આવે એમ. જી, ને એ સિવાયના ટ્યુશનના સર ટીચર, સ્કૂલના સર ટીચર બધાનો પણ બહુ સપોર્ટ હતો કે એને કંઈ પણ ડિફિકલ્ટી હોય તો તરત એ પૂછવા જઈ શકે. જી, સ્મિત, તને તારા ટીચર્સ અને તારી બાજુમાં જ તારા પ્રિન્સિપાલ સર બેઠા છે, એમનો તને કેટલો સપોર્ટ રહ્યો છે? સારો સપોર્ટ હતો. એવું ના ચાલે, ખાલી સારો ના ચાલે, કઈક તો બોલવું પડે. તું આટલા સરસ માર્ક્સ લાવ્યો છે અને કઈ બોલે નહીં તો કેવી રીતે ચાલે? આ બધા લાઈવ કાર્યક્રમ જોઈ રહ્યા છે ફેસબુક ઉપર. ખૂબ સારું હતું. જી, બધા ટીચર અને સર કોઈ પણ ડિફિકલ્ટી નીકળે એટલે સોલ્વ કરતા. સોલ્વ તો કરે, પણ ક્યારેક એવું બન્યું છે કે ટીચર્સ તને કોઈક તે કંઈક નહીં ભણવામાં તે કદાચ ધ્યાન નહીં આપ્યું હોય અને તને કદાચ કંઈક સલાહ આપી હોય, તને કંઈક કીધું હોય, એવું કંઈક કંઈ એવો અનુભવ થયો છે તને ટીચર સાથે? હા, તો એ તો અમારી સાથે શેર કરવો પડે તારે. અમારા સાયન્સના સર છે. જી, દામેચા સર. જી, એમની સાથે એવું થયું છે. પણ શું થયું હતું? હું વચ્ચે ધમાલ બહુ કરતો હતો. યસ, પછી ત્યારે એટલે મેં કીધું કે તું શાંત રહે, નહીં તો તારા માર્ક ઘટી જશે.
મતલબ એટલે એ જ કેવું છે કે મારે ખાલી આ પ્રશ્ન પૂછવાનું રીઝન દર્શક મિત્ર મારું એટલું જ છે કે વિદ્યાર્થીઓ ભણવામાં તો ધ્યાન આપતા જ હોય છે, પોતે જો ભણી શકતા હોય સારી રીતે તો જ સારા પર્સન્ટેજ મેળવી શકતા હોય છે, પણ સાથે સાથે ટીચર્સ એમના પર કેટલું ધ્યાન આપી રહ્યા છે એ જ્યારે આપણો દીકરો કે દીકરી જેમ કે મારો પણ હોય તો હું પણ એને પૂછી શકું છું, તો એ જ્યારે હું કંઈ શેર કરી ને તમારી સાથે ત્યારે તમને એવું ફિલિંગ આવે કે નહીં ખરેખર મારો દીકરો સ્કૂલમાં ભણે જ છે, રાઈટ? એટલા માટે મારે પ્રશ્ન પૂછવો પડ્યો. ખૂબ જ સરસ, તું ખૂબ આગળ વધે એવી મારી શુભેચ્છા છે. મનુભાઈ આપનું શું કહેવું છે આ વિદ્યાર્થી વિશે? સ્મિત નેચરલી ટેલેન્ટેડ હોશિયાર વિદ્યાર્થી છે, ખૂબ ઓછા કલાકની ઘરે મહેનત અને વર્કનો જે ધ્યાન આપે એના આધારે એને 95% ઉપર રિઝલ્ટ મેળવ્યું છે. જી, એટલે ખૂબ ધન્યવાદને પાત્ર છે. જી, આપની શાળાનું નામ રોશન કર્યું છે એ માટે અમારી શાળામાં એનો સેકન્ડ નંબર પર એનું સ્થાન છે. જી, એટલે શાળામાં સેકન્ડ નંબર પર, એટલે શાળાનો રાજા કહેવાય ને, સેકન્ડ નંબર પર આવી ગયો 10th ની અંદર. ખૂબ ખૂબ શુભેચ્છા મનુભાઈ, આપને પણ ખૂબ ખૂબ શુભેચ્છા. વધુ વિદ્યાર્થીઓને આપણે મળીશું, ત્યાં સુધી નમસ્કાર. નમસ્કાર.